जूनागढ़ में पड़ेला भारी वरसाद ने लईने शहरना दुर्वेश नगर में रहीशोनी स्थिति अत्यंत कपरी बनी गई हती। शहरना सेवा सदन ऑफिसनी पासे आवेला विस्तारनुं वरसादी पाणी नरसिंह मेहता सरोवर में जाय छे, परंतु तंत्र द्वारा तळावना ब्यूटिफिकेशन माटे त्यां जता वोकळाने बंद करी देवामां आव्यो छे, जेथी जूनागढ़ में पड़ेला भारी वरसादना कारणे दुर्वेश नगर में पाणी भराई गया हता। एटलुं ज नहीं, लोकोना घरमां वोकळानी गंदगीना पाणी पण घुसी गया। घरनी अंदर 4 થી 5 ફૂટ पाणी घुसी आवता लोकोए घर वखरी बचावा जहमत उठावी पड़ी हती। आफतना समय धारासभ्य संजय कोरडिया त्यां पहोंचता महापालिकानी बेदरकारीनो भोग धारासभ्ये बनवू पड्यू हतुं। हालाकी वच्चे लोकोए तेमनो उग्र रजूआत करी हती। હેલો ભાઈ, હું ખુશબુ બોલું છું, અમે દુર્વેશ નગર માં રહીએ છીએ। અહીંયા અમારે ત્યાં જૂનાગઢમાં 4 થી 3 વાગ્યાની વચારા ખૂબ વરસાદ પડ્યો છે, તો તેના લીધે અમારા ઘરમાં બહુ જ કીચોળ સાપ આવી ગયા છે। અમારું ટીવી, કોમ્પ્યુટર, ફ્રીજ, વોશિંગ મશીન અને અમારા 12 મહિનાની વસ્તુ લીધેલી ખાંડ, ઘઉં, ચોખા, દળેલું અનાજ બધું જ બગડી ગયું છે ભાઈ। અને અહીંયા અત્યારે અમારા નાના છોકરાઓ એને કેમ સાચવવા, અમારે કેવી રીતના કરવું? અને ભાઈ, અમે બેરા છીએ પણ અમે કઈક ને કઈક નાના મોટા કામ કરતા હોઈએ, તો હું પણ બહાર હતી, મારા સસરા પણ નતા, મારા હસબન્ડ નતા, મારા સાસરે, એટલે કેટલું બિચારા કરી શકે? એક તો અહીંયા એજેડ છે ઈ, તો પ્લીઝ મહાનગરપાલિકાના હાથ જોડીને અને વિનંતી કરીએ છીએ કે બ્યુટિફિકેશન નું કામ ન થાય। તળાવ નું તો ચાલશે, પણ કોઈના ઘરની આવી નુકસાની તો કોઈ સહન ન કરી શકે। પ્લીઝ મહેરબાની, અને આ સંદેશ તમારા શ્રી નરેન્દ્રભાઈ મોદી સુધી પહોંચાડવો છે, ખાસ અમારી અપીલ છે। તો લોકોના ઘરમાં પણ ઘર વખરી ને નુકસાન થયું છે, જેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। પાણી ઘરમાં ઘૂસી જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ઘર વખરીને પણ નુકસાન થયું છે, જેના કારણે લોકોની મુશ્કેલી વધી છે। સુરેશનગરમાં રહીએ છીએ અને આ તળાવનું કામ ચાલુ હતું, તો એ લોકોને ખબર પડવી જોઈએ કે અત્યારે ચોમાસું છે, તો આપણે કામ બંધ કરવું જોઈએ અને પારો છે એ તોડવો જોઈએ, જેથી કરીને અમારા લોકો વિચારવા છે એ લોકોને આ લીધે દબાણ ન થાય। આ કેવું પાણી એવું છોકરા કરવાની ગયા, કોઈ લગી પાણી અમારા ઘરમાં, ઘર વખરી અનાજ બધું પલળી ગયું છે, કોઈ વસ્તુ એમ નથી કે નથી, આમ આવું કાતું કીચો નકરું ક્યાંય એમ જગ્યા નથી કે આ કોઈ વસ્તુ નહીં આવશા બી ને પણ પૂછો એનો હું બધું જોવા ના લે મને દીકરે જરૂર હતી કે ઘરમાં કેટલું પાણી, છોકરા અમારા ડરી ગયા, રોતા હતા અમારા છોકરા કે હવે મમ્મી ક્યાં જવું, એ તો અમે દીવાલું પાડી, અમે ક્યારે આ બધું પાણી એટલું ગયું,